વિરમ ગામમાં રહેતા વાલ્મીકિ યુવક સાથે અસામાજિક તત્વો દ્વારા હત્યાના ખોટા કેસમાં શંકાસ્પદ વેરચેર રાખીને જીવલેણ હુમલો કરવામાં આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રિફર કરવામાં આવ્યા હતા। नमस्कार, मैं मनोज चौहान अमदावाद महानगर सिविल हॉस्पिटल में अत्यार अमे लोग पहुंचा छे। वाल्मीकि समाज यूनियन लीडर अहियाँ पहुंचा छे, पछी वाल्मीकि समाज एडवोकेट पण अहियाँ पहुंचा छे। अर्चनाबेन परमार छे, सुनील भाई वाघेला जे यूनियन लीडर छे, वाल्मीकि समाज छेल्ला घणा वर्षोथी यूनियन चलावे छे, वाल्मीकि समाज प्राण प्रश्नों लई प्रश्नों ने उजागर आपे छे। त्यारबाद आप जोई सको छो यूनियन टीम अहियाँ पहुंची छे। शू प्रश्नों छे, शू विगत छे, संपूर्ण घटना बाबत आपणे जाणशुं। सौप्रथम आपणे वात करशुं अमदावाद ना विरमगाम जिला में वाल्मीकि समाज लोग सुरक्षित नहीं, आ प्रश्न अत्यारे भारत भर गुजरात की अंदर आ प्रश्न मुद्दा बाबते कोई जवाब देवा तैयार नहीं। सरकार पर जवाब देवा तैयार नहीं, मंत्री लोग पर जवाब देवा तैयार नहीं, अने पोलिस डिपार्टमेंट की खास करीने बात करूं विरमगाम में पैसा खाय छे अने आ रीते आरोपीओ ने छावरवामां आवे छे, तो क्या सुधी पोलिस पैसा खाशे अने आरोपीओ ने छावरशे आ बाबते आपणे चर्चा करशुं। सौप्रथम યુનિયન લીડર આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાતચીત કરશું। શું કહેવા માંગે છે આ ઘટના અનુલક્ષે? આ ઘટના ગઈકાલે સમાજના એક પરિવાર ઉપર અગાઉની કોઈ મેટર ને લઈને અદાવત રાખી, અને જેમાં મેટરમાં કોઈ લેવા દેવા નથી, એનો કોઈ પરોક્ષ કે સાપેક્ષ રીતે એનો કોઈ હાથ નથી, છતાં એને છોકરા ઉપર ગઈકાલ રાત્રે શરીરથી હુમલો કરવામાં આવ્યો, એને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો છે। આગેવાનો તેમજ પીડિત પરિવારના લોકોએ રાત્રે એમને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આવી રીતે રસ્તા ઘટીને, એટલે અનુસંધાનમાં આજે સિવિલ હોસ્પિટલમાં એમને રેફર કર્યા છે। રાત્રે એમને રજા આપી દીધી, પાછા અમે લોકો અહીંયા આવ્યા અને ફરીથી ભાઈને એડમિટ કરાવ્યો છે। જાણવા એ માગું છું કે હજુ સુધી કોઈ ચૂકી એમાંથી કોઈ ઓફિસર આવ્યો છે નિવેદન લેવા માટે? આ બેન જયારે ઘટના બની ત્યાંથી લગાવી અત્યાર સુધી ફક્ત ખાલી વર્ધી લખાવવામાં આવી છે। વર્ધી લખાયા બાદ કોઈ નિવેદન લેવા માટે વિરમગામ પોલીસ દ્વારા કોઈ કાનૂની કાર્યવાહીમાં આગળ નહીં વધે, એટલે એક એટલે ગુનો નહીં વધે, આગળ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન કે એફઆઈઆર દર્જ કરવામાં નહીં આવે, એટલે કે એટલે એક હેઠળ ગુનો નોંધવામાં નહીં આવે, તો વાલ્મીકિ સમાજનું ત્યાં મોટા પાયે સંમેલનનું આયોજન કરવામાં આવશે અને પોલીસ સામે ધરણાનું આયોજન કરવામાં આવશે। આ સંપૂર્ણ બાબતે અત્યારે સુનિલભાઈ વાઘેલા તરફથી ચુનૌતી આપવામાં આવી છે। અમારી સાથે જોડાઈ ગયા છે એડવોકેટ જે અર્ચનાબેન પરમાર છે, એમનું શું કહેવાનું છે, એ શું કહેવા માગે છે? ખરેખર પોલીસને પૈસા ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ? ખરેખર પોલીસને આરોપીઓને બચાવવા જોઈએ કે ન બચાવવા જોઈએ આવી ઘટનામાં? નમસ્કાર, અર્ચના પરમાર અમદાવાદથી। હવે રાતે વિરમગામ ગામમાં પ્રોપર સિટીમાં વાલ્મીકિના એક યુવક ઘાતકી હુમલો થયો છે। બારના સમાજ છે, ઠાકોર છે અને રબારી સમાજે એમને છોડીના ઠા માર્યા છે। અત્યારે અમારી પરિસ્થિતિમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ કરાવ્યા છે, પણ સ્થાનિક પોલીસે હજી સુધી એની સામે કોઈ પગલાં લીધા નથી। મારે સરકાર તરફ બીજેપી સરકાર છે નરેન્દ્રભાઈ મોદી અને ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે હાર્દિકભાઈ પટેલને એક અપીલ છે, વાલ્મીકિ સમાજ ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી વફાદાર છે, તો આ યુવકને ન્યાય મળે, અને જો કદાચ ન્યાય નહીં મળે તો આખો વાલ્મીકિ સમાજ ધરણા કરવા માટે અને આંદોલન કરવા માટે તૈયાર છે, તો વાલ્મીકિ સમાજને ન્યાય મળવો જ જોઈએ। તો હું એ મતલબ અપેક્ષા રાખીએ છીએ કે ગરીબ વાલ્મીકિ છોકરા ઉપર જે હુમલો થયો છે તેને પૂરેપૂરી સારવાર મળે, એના માટે અહીંયા સિવિલ હોસ્પિટલમાં અમને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે। તમારા તરફથી કઈ ભલામણ કરો કે વાલ્મીકિ સમાજના જે છોકરા ઉપર અત્યારે અત્યાચાર થયો છે, આ અત્યાચાર 6 મહિના પહેલા પણ એ લોકોને ધાકધમકી આ પરિવારને મળી રહી હતી, અને એ પહેલા એમને સ્થાનિક પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી હતી, પણ એનો પણ એ લોકોએ કોઈ મતલબ અત્યાર સુધી કંઈ એનું પગલાં લીધા નથી, અને આજે તો કાલ રાતે તો એની ઉપર ઘાટથી હુમલો થયો છે 6
ચોરીના ચપ્પા મારીને અત્યારે એને ગંભીર અવસ્થામાં અમે વિગમ ગામથી અહીંયા લાવી અને અહીંયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા છીએ, તો એને પૂરેપૂરો ન્યાય મળે. એના સામે જે તે જે સામેવાળા આરોપીઓ છે તેની સામે જે તે કાનૂની કાર્યવાહી અને કાયદેસરના પગલાં લેવાય, બસ એ જ અમારા આખા વાલ્મીકી સમાજની એક અપીલ છે. ધન્યવાદ. અર્ચનાબેન પરમાર દ્વારા કહેવામાં આવ્યું છે, સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે વિરમગામના ધારાસભ્ય જે છે હાર્દિકભાઈ પટેલ સુધી આ મેસેજ પહોંચે અને ધારાસભ્યની ફરજ બને છે કે વાલ્મીકી સમાજ સાથે કેમ અવારનવાર અત્યાચાર જુલમો થતા આવે છે, વાલ્મીકી સમાજ ત્યાં અસુરક્ષિત છે અને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક જે કોઈ પણ ત્યાં અધિકારી છે પોલીસ ઉપર એમના ઉપર સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે અને હેઠળથી એક હેઠળ ગુનો નોંધવામાં 7 ટકા મદદ ઉપાય થતી આવી પ્રકારની કોઈ પણ ઘટનાઓ ના બને અને પીડિત પરિવારને ન્યાય મળે. અમારી સાથે એ પીડિત યુવકના પિતા પણ જોડાઈ ગયા છે, શું કહેવા માંગે છે આ ઘટના બાબતે? પીડિત પિતા પાસે કોઈ શબ્દ નથી, બિચારા માયુસ થઈ ગયા છે અને રોવે છે, આપ દેખી શકો છો. એમના પાસે કોઈ પણ પ્રકારના કોઈ શબ્દ નથી, કોઈ થોડો 7 ટકા સહયોગ નથી મળતો, પણ ફક્ત ને ફક્ત આપ દેખી શકો છો સુનિલભાઈ વાઘેલા જે વાલ્મીકી સમાજના યુનિયન લીડર છે, અર્ચનાબેન પરમાર જે એડવોકેટ છે, એ બંને એમને 7 ટકા અને સહયોગ આપ્યો છે, તેથી એમને એક આશા અને અપેક્ષા જાગી છે કે અમને ન્યાય મળશે. આ સાથે આપ જોડાતા રહો કેમેરામેન કમલેશ ચૌહાણ સાથે સવારના મનોજ ચૌહાણ અમદાવાદ. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે. ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ.